વાછરડા આ બધાને સાજે ઘરે લઈને તો આવવું પડે. તો જેટલા વાછરડા હતા એટલા સ્વરૂપ અને જેટલા ગોપ બાળકો હતા એટલા સ્વરૂપ આજે લાલાઈ થાય. આપણે ક્લોનિંગ ની ચર્ચા કરેલી આગળ, તો ક્લોનિંગ માં તો જેવા હો એવું સ્વરૂપ બનાવી શકાય. લાલો તો પોતે છે, એના કરતા પણ ભિન્ન સ્વરૂપો ધારણ કરે છે. ગોપ બાળકના સ્વરૂપ પણ ધારણ કર્યા અને વાછરડાના સ્વરૂપ પણ, એટલે સુપર ક્લોનિંગ એક્સપર્ટ કહેવાય લાલો. સાંજ પડી, લાલો બધા જ વાછરડા અને ગોપાળના બાળકો લઈને ઘરે આવ્યો. અને આજે ગાયોને પોતાના વાછરડા ઉપર પ્રેમ વધારે થાય છે, ગોપીઓને પોતાના બાળકો ઉપર. કારણ આજે વાછરડા પણ ગોપાલ છે, કૃષ્ણ છે, અને ગોપ બાળકો પણ કૃષ્ણ છે. ભગવાન ગોકુળમાં હતા, આ બધા પૂર્વજન્મના તપસ્વી જીવાત્માઓ આવ્યા છે. તો ભગવાન વિચારે છે આ બધાને પણ હું મારું બાળક કલ્યાણ આપું. માત્ર યશોદાને જ પુત્ર સ્નેહ આપ્યો એવું નથી, પ્રત્યેક ગોપીના ત્યાં બાળક બનીને ગયા છે. પ્રત્યેક ગાયની પાસે ભગવાન વાછરડો બનીને ગયા છે. આ પ્રમાણે દરરોજ ભગવાન પોતે જ ગોવાળના બાળકોને પોતે જ વાછરડા. આ લીલા એક વર્ષ સુધી ચાલી છે. કારણ બ્રહ્માના ત્યાં તો આ ચાર યુગો 71 વખત 1000 ના રાઉન્ડ મારે ત્યારે ત્યાં બ્રહ્માની રાત પડે, એટલે બ્રહ્મા ત્યાં તો રાત પડી જ નથી. પણ ભગવાન વિચાર કરે છે કે બ્રહ્માને પાઠ ભણાવવો પડે, એટલે એક સ્વરૂપે ભગવાન વૃંદાવનમાં છે, બીજા સ્વરૂપે ભગવાને બ્રહ્માનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાનને ખબર છે કે બ્રહ્માજી સવારે મોર્નિંગ વોક માટે જાય છે, એટલે બ્રહ્માજી જેવા મોર્નિંગ વોક માટે નીકળ્યા. ભગવાન બ્રહ્માની ઓફિસમાં પહોંચી ગયા અને બહાર જે સિક્યોરિટી હતી એને કહ્યું કે હમણાં આતંકવાદીઓ ઘૂસી ગયા છે અને બનાવટી બ્રહ્માનો વેશ ધારણ કરીને આંટા મારે છે. મને હમણાં ગુપ્તચર સંસ્થા દ્વારા માહિતી મળેલી છે, એટલે હું અંદર બેઠો છું અને કોઈ પણ બનાવટી બ્રહ્મા જેવો માણસ દેખાય તો પહેલા તો એને પકડીને ફટકારજો અને પછી બાંધીને અંદર લઈ આવજો. ભગવાને સૂચના આપી દીધી. બ્રહ્માજી એમનો મોર્નિંગ વોક બતાવીને જેવા એમની ઓફિસમાં પ્રવેશ કરવા જાય છે, પેલા સિક્યુરિટીએ પકડ્યા અને ભગવાનની સૂચના તે પ્રમાણે કંઈ પણ કુશતા કર્યા વિના ફટકારવા માંડ્યા. બ્રહ્માજી મોં પાડે છે, અરે મને છોડી દો, હું નોકરીમાંથી કાઢી મૂકીશ તમને. પેલા કહે છે, અરે બનાવટી બ્રહ્મા તું શું અમને કાઢી મૂકવાનો છે, અમારો બોસ તો જો ઓફિસમાં બેઠો છે. બ્રહ્માને કંઈ ખબર પડતી નથી આજે આ શું થઈ ગયું છે. ભગવાનના કહેવા પ્રમાણે બરાબર પ્રસાદી આપી અને પછી બ્રહ્માજીને બાંધીને અંદર લઈ ગયા અને કીધું, જુઓ સાહેબ આ બ્રહ્મા બનાવટી અને પકડી લાવે છે. ભગવાને બધાને કીધું, બહાર જતા રહો, બારણું બંધ કરી દો. બધા ગયા, દરવાજો બંધ કર્યો. બ્રહ્મા વિચારમાં પડ્યા, આ વળી મારા જેવો જ બીજો બ્રહ્મા કોણ હશે. વિચાર કરે છે, પણ બુદ્ધિના દેવતા એટલે બુદ્ધિથી તો ઓળખી શકે નહીં. અતીતઃ બંધાનં તવચ મહિમા વાન મનસયોઃ. જ્યાં બુદ્ધિ શરણાગતિ સ્વીકારે, લાલાએ પોતાના મૂળ સ્વરૂપમાં બ્રહ્માજીને દર્શન આપ્યા એટલે બ્રહ્માજી પગે પડ્યા છે, પ્રભુ મારો ગુનો માફ કરો. અને બ્રહ્માજીએ ત્યાં સ્તુતિ કરી. બ્રહ્માજીએ જ્યારે આદિ નારાયણના નાભિકવળમાંથી પ્રગટ થયા પોતે સૃષ્ટિની રચના વખતે, ત્યારે એવું કહેવાય છે કે પુરુષ સૂક્ત વડે સ્તુતિ કરેલી. પુરુષ સૂક્ત એ ઋગ્વેદમાં પણ આવે છે, યજુર્વેદમાં પણ આવે છે. અમારા શુક્લ યજુર્વેદનો 31મો અધ્યાય એટલે પુરુષ સૂક્ત.
એમાં 16 મંત્રો છે અને આદિ નારાયણ એ કેવા છે સંભૂતમ 16 શકલમ 16 કલા વાળું જેમનું રૂપ છે તો એ 16 કલા વાળા પરમાત્માનું સ્તવન એમણે 16 મંત્રો દ્વારા કર્યું એ પુરુષ સૂક્ત એમ બધું જ વેદાંત શાસ્ત્ર આવી જાય પણ આજે બ્રહ્માએ સ્તુતિ કરી આજે પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ નથી કરી પણ આજે એક જ શબ્દમાં સ્તુતિ કરીને કહી દીધું આખા પુરુષ સૂક્તનો ભાવ એમ આવી ગયો કારણ બુદ્ધિના દેવ છે ને અને સંસ્કૃત ભાષા તો આપ જાણો જ છો કે એક શબ્દમાં ઘણું કહી દેવાય તો શું કીધો શબ્દ પશુપાંગ જાય હે ભગવાન હું તને નમસ્કાર કરું છું તું કેવો છે પશુપાંગ જ ભગવાન માટે આ શબ્દ વાપરો છે તો પશુપાંગ જ શબ્દનો અર્થ સમજવા જેવો છે પશુ એટલે પશુઓ ગાય વાછરડા આ બધાને શું કહેવાય પશુ એનું જે પાલન કરે પશુન પાતી રક્ષતી વા ઇતિ પશુપઃ તો પશુપ એટલે ગોવા તો નંદ બાબા પશુપ એટલે નંદ અને અંગજ અંગાત જાયતે ઇતિ અંગઃ એના અંગમાંથી ઉત્પન્ન થાય એટલે અંગજ કહેવાય તો અંગજ એટલે પુત્ર પશુપહ એટલે નંદ એનો અંગજ એટલે પુત્ર પશુપાંગજ તસ્મૈ તો તેને પશુપાંગજ આય તો એવા હે નંદના પુત્ર હું તને નમસ્કાર હવે માત્ર આટલો અર્થ લેવો હોય તો આમાં ક્યાં વેદાંત આવ્યું પણ પશુપ શબ્દના અનેક અર્થો કર્યા છે વિદ્વાનો પશુ શબ્દનો અર્થ માત્ર ગાય વાછરડા કે પશુઓ પૂરતો મર્યાદિત નથી પશવઃ જીવાઃ પશુ કોને કહેવાય દૃશ પશ્ય ધાતુ ઉપરથી પશુ શબ્દો બન્યો પશ્ય એટલે જોવું તો પશ્યતિ ઇતિ પશુઃ પશુ કોને કહેવાય પશ્યતિ ઇતિ પશુઃ તો પશવઃ જીવાઃ એટલે બધા જીવો આપણે બધા શું કહેવાઈએ પશુ અને એટલા માટે તો આપણે ક્યાં ઘણી જગ્યાએ લખેલું વાંચીએ મનુષ્ય એ એક સામાજિક પ્રાણી છે આવે છે ને તો આપણે પણ સામાજિક પ્રાણી એટલે પ્રાણી શબ્દ પશુ માટે વપરાય તો પશવઃ જીવાઃ તો પશુન પાતિ રક્ષતિ તો જે જીવોનું રક્ષણ કરે તે કોણ કહેવાય પશુ પ તો પશુન પાતિ રક્ષતિ જ્ઞાનેન ઇતિ પશુપાહ તો જ્ઞાનનો ઉપદેશ આપી અને તમારું અજ્ઞાન દૂર કરે તે કે બ્રાહ્મણાહ પશુપાહ બ્રાહ્મણાહ જીવનું રક્ષણ કોણ કરે બ્રાહ્મણો જ્ઞાનનો ઉપદેશ આપીને તો પશુપાહ કે બ્રાહ્મણાહ તે બ્રાહ્મણાહ પુરુષ સૂક્તમાં શું લખ્યું બ્રાહ્મણોસ્ય મુખમાસીત બ્રાહ્મણો એ પરમાત્માનું મુખ છે અથવા તો પરમાત્માના મુખમાંથી બ્રાહ્મણની ઉત્પત્તિ બતાવી છે તો બ્રહ્મના મુખમાંથી ઉત્પન્ન થયા મુખ એ પરમાત્માનું અંગ કહેવાય અંગાત જાતાહ અંગજાહ પશુપાહ બ્રાહ્મણાહ તે પરમાત્માના મુખાત જાતાહ એટલે પશુપાંગજાહ બ્રાહ્મણાહ તો જેના અંગમાંથી બ્રાહ્મણો ઉત્પન્ન થયા છે એવા કોણ તો વિરાટ નારાયણ પશુપાંગજાહ વિપ્રાહ તો એ વિપ્રો જેના અંગજ છે તો કોના અંગજ છે આદિ નારાયણ તો એવા આદિ નારાયણને નમસ્કાર તો જે રીતે પશુપાંગજ વિપ્ર થયા એ જ પ્રમાણે પશવઃ જીવાઃ એટલે મનુષ્યાઃ પશુન પાતિ રક્ષતિ એનું રક્ષણ કરે કોણ ક્ષત્રિયાઃ રાજાનઃ સ્વવીર્યેણ ક્ષત્રિયોની રક્ષા પોતાના તાકાત વડે કરે છે તો પશુપાંગજાઃ ક્ષત્રિયાઃ
तो ते अंगजाः ये क्षत्रियो क्यांथी उत्पन्न थया बाहुराजन्यः परमात्माना हाथमाथी तो ए जेना अंगज छे तेवा हे विराट नारायण हूँ तमने नमस्कार करू छु। पशवः जीवाः तो आ पशु एटले जीव प्राणी मात्र एनु पोषण कौन करे वैश्यो पाति रक्षतीवा स्व अर्थेन ते वैश्याः वैश्याः अंगजाः यस्य तो वैश्यो नी उत्पत्ति परमात्माना वैश्यः उरुतः जातः साथळमांथी बतावी तो ए वैश्यो जेना अंगज छे देवा हे विराट नारायण हूँ तमने नमस्कार करू। पशवः जीवाः तो प्राणियो दान पाति रक्षति स्वसेवया सेवा द्वारा जे एने पोषे छे ते शूद्राः पदभ्याम शूद्रो अजायत परमात्माना पगमांथी एनी उत्पत्ति थई छे एटले ते अर्पी अंगजाः कस्य नारायणस्य तो शूद्रो जेना अंगमांथी उत्पन्न थया छे एवा हे आदि नारायण हूँ तमने नमस्कार करू। तो चातुर्वर्ण्यम मया सृष्ट्यम गीतामां कह्युं पछी त्यांथी आगळ चाले छे चंद्रमा मनसो जातः सूर्य चक्षुषः जातः तो पशवः जीवाः तान रक्षति पाति वा स्वतेजसा सूर्य पोताना तेज द्वारा आपनुं रक्षण करे छे। सूर्य ना होय तो कोई जीवे खरुं तो सूर्य अंगज यस्य सूर्य जेनी आँखमांथी उत्पन्न थयो छे तो सूर्य कोनो अंगज छे विष्णुनो तो एवा आदि नारायण ने तो पशवः जीवाः तान रक्षति पादिवा स्व शीतरश्मिभिः पोताना शीत एटले ठंडक भर्या किरणों द्वारा आखा दिवस नो सूर्य तप्यो ने सांजे चंद्रनी चांदनी केवी मीठी लागे 24 કલાક સૂર્ય રહેતો હોય તો જીવી શકાય નહીં અને 24 કલાક ચંદ્ર રહેતો હોય તો એ જીવી શકાય નહીં। ગરમી હોય પછી ચાંદની ગમે તો ચંદ્ર એ જેનો અંગ છે ચંદ્રમાં મનસો જારહ તો એવા જેના અંગમાંથી ચંદ્ર જન્મ છે એવા પશુપાંગજાય નારાયણાય નમઃ। તો અહીંયા બ્રહ્માજી એક જ શબ્દ દ્વારા આ સૃષ્ટિમાં જે કંઈ દેખાય છે એ બધાની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે પરમાત્માના અંગમાંથી એટલે પશુપાંગજઃ એમાં બધું આવી ગયું। જ્યારે સૃષ્ટિની રચના થઈ શરૂઆતમાં ત્યારે પહેલો જ યજ્ઞ બ્રહ્માજીએ કરેલો અને એ યજ્ઞ કર્યો ત્યારે તો કંઈ જ વસ્તુઓ હતી નહીં તો બધું જ જે યજ્ઞનું દ્રવ્ય હતું સાહિત્ય એ પરમાત્માના શરીરમાંથી પ્રાપ્ત થયું હતું। यत् पुरुषेण हविषा देवा यज्ञम् अतन्वत वसन्तोऽस्याधीराज्यं ग्रीष्मः इद्मः शरद्दविः और ऋग्वेद ने यजुर्वेद कहे छे यत् पुरुषेण हविषा देवा तो ब्रह्मा यज्ञ करवा माटे हविर द्रव्य क्यांथी लीधु यत् पुरुषेण जे पुरुषना शरीर माथी कारण के विराट माथी ज बधुं थयुं एटले विराट एकलुं ज हतुं સૃષ્ટિની આદિમાં બીજું કાંઈ જ નહોતું તો એના અંગમાંથી બધું લીધું તો એ વખતે કહે છે વસંતોસ્યાભિ રાજ્યમ વસંત ઋતુ ઈ બનીને આવી વસંતઃ અસ્ય આજ્યમાસીત ગ્રીષ્મઃ ઇદ્મઃ ગ્રીષ્મ ઋતુ એ કાષ્ઠ અને છાણા બનીને આવી શરદ્ધવિહી શરદ ઋતુ એ હવિ એટલે કે જવતલ વગેરે પોત દ્રવ્ય બનીને આવી તો બધા જ પરમાત્માના અંગમાંથી આ બધાની ઉત્પત્તિ બતાવી છે। તો બ્રહ્માજીને આજે જ્ઞાન થયું અને જ્ઞાન થાય એટલે બુદ્ધિની જરૂર ના પડે જો બુદ્ધિ વાપરવા જાય તો આટલું બધું લાંબુ વર્ણન કેટલું થાય પણ આજે બુદ્ધિની સાથે શરણાગતિ થઈ અને શરણાગતિ આવી એટલે જ્ઞાન સ્ફુર્યું અને જ્ઞાન સ્ફુર્યું એટલે માત્ર એક શબ્દમાં ભગવાનને વિનવી દીધા બ્રહ્માજીનું અભિમાન ઉતરી ગયું બધા જ ગોવાળિયાઓને અને ગાયોના વાછરડાને ભગવાન લઈ આવ્યા બધા ગોવાળના બાળકોએ ઘેર આવીને કીધું આજે તો લાલાએ મોટા અજગરને માર્યો અગાસુર વધ કર્યો હતો ને પછી આ બધી બ્રહ્માજીની લીલા થઈ પણ અગાસુરને મારે તો એક વર્ષ થઈ ગયું હતું પણ આજે ગોપ બાળકોએ આવીને ઘેર કીધું એમને તો બ્રહ્માજીના ઘેર રાત પડી જ નહોતી એટલે દિવસ જ હતો બ્રહ્માના ત્યાં તો રાત્રિ પડી જ નથી
એટલે એ તો ત્યાં રહ્યા ત્યાં સુધી દિવસ હતો એક વર્ષ રહ્યા તે તો આ એક વર્ષનું અંતર મતલબ એક વર્ષ સુધી ભગવાન પોતે જ વાછરડા અને પોતે જ ગોવાળના બાળકો આ થઈ છે બત્તહરણ લીલા ત્યાર પછી ભગવાન છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે હવે પૌગંડ લીલા આવી પાંચ થી દસ વર્ષની વયની શું કહેવાય પૌગંડ